ચલો બાળકો, કેમ છો? મજામાં ને? ચલો આજે આપણે ધોરણ 8ની અંદર એક્ટિવિટીઝ 3 જોઈશું. વોટ વેર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા હતા? ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવેલો છે અહીંયા. વેઝ વત્તા વેર વત્તા ક્રિયાપદની પાછળ આઈએનજી એટલે ચાલુ ભૂતકાળ. ચલો અહીંયા એક્ટિવિટીઝ 1 આપેલી છે, ચિત્ર આપ્યું છે, ચિત્રની નીચે કેટલાક વાક્યો આપ્યા છે. એક્ટિવિટીઝ 1માં આપણે તેના જવાબ લખવાના છે. ચિત્ર જોઈ અને આ પ્રશ્નોના જવાબ લખવાના છે. એક્ટિવિટીઝ 1, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ, વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર? તમે આ ચિત્રમાં શું જોઈ રહ્યા છો? તો તમે લખો કે તે આઈ સી ધ જાયન્ટ વ્હીલ, બિગ જાયન્ટ વ્હીલ ઇન ધીસ પિક્ચર. હું આ ચિત્રની અંદર એક મોટું ચકડોળ જોઈ રહ્યો છું. વેર ઇઝ ઇટ ફાઉન્ડ? તે તમને ક્યાં જોવા મળે? તે કઈ રસ્તા ઉપર તો જોવા ના મળે, એટલે એ આપણે એને ક્યાં જોઈએ છીએ? મેળામાં જોઈએ છીએ. બરાબર, મેળો હોય ને, મેળામાં આવું ચકડોળ જોવા મળે એટલે આપણે લખી શકીએ ઇટ્સ ફાઉન્ડ સીન એ ફેર, કે અમે મેળામાં તેને જોઈએ છીએ. હેવ યુ એવર ટેકન એ રાઈડ ઇન ઇટ? શું તમે આની અંદર સવારી કરી છે ક્યારેય? બધા બાળકો એ ચકડોળમાં તો બેઠા જ હોય એટલે આપણે લખીશું યસ આઈ ટેકન એ રાઈડ ઇન ઇટ, મેં આમાં સવારી કરી છે. ટેલ યોર ક્લાસ અબાઉટ એક્સપિરિયન્સ રાઇડિંગ ઓન ઇટ, આમાં સવારી કરી એનો અનુભવ તમારા વર્ગખંડને જણાવો. એટલે આપણે એમાં લખવાનું કે આઈ રાઈડ ઓન ઇટ, ઇટ ઇઝ ગ્રેટ એક્સપિરિયન્સ, કે હું આની પર સવારી કરી હતી, મને ખૂબ જ સારો અનુભવ થયો હતો. આઈ એમ થ્રિલિંગ, હું મને ખૂબ જ ઉત્સાહ આવ્યો હતો, ઉત્તેજના થઈ હતી, મીન્સ કે આનંદમાં આવી ગયો હતો. આઈ ગ્રેટ એક્સાઇટમેન્ટ ટુ, મને ખૂબ જ આનંદ અનુભવ થયો હતો. આ રીતે જવાબ લખી દેવાના 4 પ્રશ્નો. હવે એક્ટિવિટીઝ 2 જુઓ. અહીંયા રીડ ધ સ્ટોરી, વાર્તા વાંચવાની છે, ચિત્ર વાર્તા છે. Now look at the following pictures and write appropriate sentence between each pictures. અહીંયા જે વાક્યો આપ્યા છે એ ચિત્રને આધારે એ વાક્યો આપણે મૂકવાના છે. આપણે અહીંયા ચિત્ર નહીં દોરીએ, પરંતુ ચિત્ર નંબર 1, ચિત્ર નંબર 2, ચિત્ર નંબર 3, ચિત્ર નંબર 4, ચિત્ર નંબર 5 એવી રીતે લખીને વાક્યો, જે ચિત્રના જેટલા વાક્યો છે એટલા વાક્યો લખીશું. ચલો પહેલું, વિનું ક્લાઇમ્બ અપ એ ટ્રી, વિનું ઝાડ ઉપર ચડ્યો હતો. હી સેટ ઓન અ બ્રાન્ચ, તે એક શાખા ઉપર બેઠો હતો. હી સો ધ કટિંગ ધ સેમ બ્રાન્ચ, હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ, તે એ જ જ્યાં બે જે શાખા ઉપર બેઠો હતો એ જ શાખા તે કાપી રહ્યો હતો. એન ઓલ્ડ મેન સો ધ બોય, પહેલાં ચિત્રનું અહીંયા વાક્યો કેટલા થયા? 3 વાક્યો થયા. તો વી ક્લાઇમ્બ અપ એ ટ્રી, વિનુ ક્લાઇમ્બ અપ ધ ટ્રી, હી સેટ ઓન અ બ્રાન્ચ, હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. આટલા એ પહેલા વાક્યમાં આવો, પહેલાં ચિત્રમાં આવશે. હવે બીજું ચિત્ર જુઓ. એન ઓલ્ડ મેન સો ધ બોય, એક વૃદ્ધ માણસે તેને જોયો. હી સેડ, તેણે કહ્યું, ઓ વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ, અરે વિનુ એ શાખા કાપતો નહીં, યુ વિલ ફેલ, તું નીચે પડી જઈશ. ધ બોય લાફડ, છોકરો હસવા માંડ્યો. એટ ધ ઓલ્ડ મેન, છોકરો વૃદ્ધ માણસ સામે જોઈને હસવા લાગ્યો. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ, તેણે તેની સલાહ માની નહીં. હી કન્ટિન્યુ ટુ કટ બ્રાન્ચ, તેણે શાખા કાપવાનું ચાલુ રાખ્યું. હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ, એ નીચે પડ્યો અને તેના પગ ભાગી ગયો. અહીંયા ચિત્ર પ્રમાણે વાક્યો આપણે બે વાક્યો આવશે, દરેક ચિત્રમાં બે વાક્યો લખાશે, એ રીતે લખવાના રહેશે. ચલો અહીંયા એક્ટિવિટીઝ 3, રીડ ધ ફોલોઈંગ લેટર્સ. અહીંયા પત્ર લેખનનું એક માળખું આપ્યું છે. આપણે આ અંગ્રેજીમાં પત્ર લખવો હોય તો આ રીતે લખાય, એની તમને સમજણ પડે એ માટે અહીંયા પત્ર આપેલો છે, માટે આપણે એનું ગુજરાતી કરીશું આની અંદર અને સમજીશું.
चलो रीड द फॉलोइंग लेटर्स, नीचे नो पत्र वाँचो, कौंस में आप जो टीना लिव्स इन टाउन कॉल्ड हालोल, टीना हालोल नाम ना एक नाना शहर में रहे छे, इट इज सराउंड बाय स्मॉल विलेज एंड इट इज नॉट फार फ्रॉम वडोदरा, एनी आसपास नाना नाना गामडाओ छे अने ते वडोदरा थी खूब दूर नथी। लास्ट मंथ गया महीने टीना विजिटेड विलेज फेयर नियर हालोल, टीना एक गामना मेळानी मुलाकात ले छे हालोलनी बाजूमा। आफ्टर अ फ्यू डेज, थोड़ा दिवस पछी सी विजिटेड ए ट्रेड फेर इन वडोदरा, ते वडोदरामा थोड़ा दिवस पछी एक व्यापारी मेळानी मुलाकात लीधी हती। सी रॉट ए लेटर टू हर फ्रेंड मीना हु लिव्स इन भूज, ते पत्र तेनी मित्र मीना ने लखे छे કે જે ભુજમાં રહે છે। હાલોલ 25th July 2014, ડિયર મીના, એટલે ટીના મીનાને પત્ર લખે છે। હવે પત્ર અહીંયા આપેલો છે એ આપણે વાંચીશું। થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th July, 15 જુલાઈના પત્ર બદલ તમારો આભાર। આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોલાવીરા, તારી ધોલાવીરાની મુલાકાત વિશે વાંચીને મને ખૂબ જ આનંદ થયો હતો। આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ, ગયા મહિને મેં અલગ અલગ બે પ્રકારના મેળાની મુલાકાત લીધી હતી। એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ, અને મારી ઈચ્છા છે કે હું તને તેના વિશે તેના બાબતે કહું। ફર્સ્ટ આઈ વિઝિટેડ એ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ, પહેલાં હું હાલોલ અને પાવાગઢની વચ્ચે એક ગામડાના મેળાની મુલાકાત લીધી હતી। વી વેન્ટ ધેર એન ઓટો રિક્ષા, અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા હતા। ધેર વેર ટુ સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ એ સ્મોલ વિલેજ, ગામની બહાર બે નાના મંદિરો હતા। આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ, હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી। વી રીચ ધેર ઇન ધ ઇવનિંગ, અમે ત્યાં સાંજે પહોંચ્યા હતા। ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ટુ ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ્સ, બે મંદિર વચ્ચેનું ખુલ્લું મેદાનમાં લોકોથી ફૂલ ભરાયેલું હતું। ધેર વેર મેની શોપ્સ એન્ડ ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ કલરફુલ બાઝાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ, ત્યાં આગળ ઘણી બધી દુકાનો હતી, જેવી કે રમકડાની દુકાન, મીઠાઈની દુકાન અને રંગબેરંગી ઘરવકરીઓના સામાનની દુકાનો। સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ધ ફ્રન્ટ ઓફ ટોય શોપ, કેટલાક બાળકો રમકડાની દુકાનની સામે ઊભા હતા। દે વેર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન, તે બધા નાનકડું એક રૂમ વિમાન જોઈ રહ્યા હતા। ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન, દુકાનદાર તેમને આ વિમાન બતાવી રહ્યો હતો। ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ લાઉડલી, બાળકો જોરથી હસતા હતા અને આનંદમાં તાળીઓ પાડતા હતા જોર જોરથી। વી ઓલ્સો સો એ મેરી ગો રાઉન્ડ એન્ડ જાયન્ટ વ્હીલ, અમે ત્યાં આગળ મોટું ચકડોળ અને એક ચકડોળ જોયું। ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ, મેરી ગો રાઉન્ડ એ નાનું, ખૂબ નાનું હતું। બટ ધ જાયન્ટ વ્હીલ ઇઝ વોઝ વેરી હ્યુગ, પરંતુ મોટું ચકડોળ એ ખૂબ જ ઊંચું હતું, મોટું હતું। ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ, આ સ્થળ ઘોંઘાટથી ભરેલું હતું, અવાજથી ભરેલું હતું। ધેર વેર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ, ત્યાં આગળ ઘણા બધા લાઉડ સ્પીકરોમાં પિક્ચરોના ગીતો વાગતા હતા। ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ સ્વીલ્સ, મોટા ચકડોળની અંદર ઘણા બધા બાળકો હતા। દે વેર શાઉટિંગ ઇન ધ એક્સાઇટમેન્ટ, તેઓ ઉત્સાહમાં બૂમો પાડી રહ્યા હતા। વી સો એ જગલર ટુ, અમે ત્યાં જોકર પણ જોયું। હી વોઝ પ્લેઇંગ વિથ ફાઇવ બોલ્સ એન્ડ વોઝ સ્કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર, અમે તેને પાંચ બોલથી રમતા જોયા અને બધા જ બોલને તે હવામાં રાખતો હતો। ઇટ વોઝ વન્ડરફુલ, તે અદ્ભુત હતું। આફ્ટર સમ ડેઝ, થોડા દિવસ પછી વી વિઝિટેડ એ ટ્રેડ ફેર, અમે વેપારી મેળાની મુલાકાત લીધી વડોદરામાં।
ઇટ વોઝ એ સ્કૂલ ટ્રીપ. તે શાળામાંથી એક દિવસનું આયોજન હતું. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે. અમે ત્યાં રવિવારે ગયા હતા. વી વેન્ટ બાય બસ. અમે બસ દ્વારા ગયા હતા. ધેર વોઝ નો એન્ટ્રી ફી. ત્યાં આગળ કોઈ એન્ટ્રી ફી નથી, એટલે કે પ્રવેશની કોઈ ચાર્જ નહોતો. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ. આખું મેદાન મોટા સ્ટોલોથી ભરાયેલું હતું. There were many stalls of electronic goods like TV, VCR and music system. ત્યાં આગળ ઇલેક્ટ્રોનિક વીજળી સાધનોની દુકાનો હતી, જેવી કે ટીવી, VCR અને સંગીત સિસ્ટમની. ધ ગર્લ્સ ઓન ધ કોકોનટ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વેર વેરી ડ્રેસ્ડ. કાઉન્ટર ઉપર છોકરીઓ સારા પોશાકમાં હતી. દે વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન ઓફ વિઝિટર્સ વિથ એ સ્માઇલ. તે મુલાકાતીઓને હસતા હસતા પ્રશ્નોના જવાબ આપતી હતી. ધેર વોઝ અનાધર રો ઓફ સ્ટોલ્સ ફોર થિંગ્સ લાઇક ફ્રીઝ એન્ડ વોશિંગ મશીન. ત્યાં આગળ બીજી એક દુકાનોની કતાર હતી, લાઇન હતી, કે જેની અંદર ફ્રીજ અને વોશિંગ મશીનો હતા. વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ મિક્સચર ગ્રાઇન્ડર. એક વેચનાર માણસ એ મિક્સર ગ્રાઇન્ડરનું પરીક્ષણ આપતો હતો. ટુ યંગ વુમન્સ વેર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન્સ. બે યુવાન સ્ત્રીઓ તેમને પ્રશ્નો થોડા પૂછી રહી હતી. વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ. અમે ત્યાં બધે જ ગયા અને બધું જોયું. એટ ધ અધર એન્ડ્સ ઓફ ધ ફેર. મેળાની બીજા છેડાએ there were some fast food stalls. ત્યાં આગળ કેટલાક નાસ્તાની દુકાનો હતી. My friends ordered a pizza and I ordered a glass of lassi. મારા મિત્રએ પીઝાનો ઓર્ડર આપ્યો અને મેં એક ગ્લાસ લસ્સીનો. We sat down for a while and served the food. અમે ત્યાં થોડી વાર બેઠા અને નાસ્તો આરોગ્યો અથવા નાસ્તો ખાધો. There were a couple of sweet shop. ત્યાં આગળ મીઠાઈની બે દુકાનો હતી. But we did not buy any sweets. પરંતુ અમે કોઈ સ્વીટ ખરીદી ન હતી. We came back in the evening. અમે સાંજે પાછા ફર્યા. Okay, I will stop now. ભલે હું આજે અહીંયા બંધ કરીશ. Convey my regards to your parents. તારા માતા પિતાને મારી યાદ આપજે. યોર સિન્સિયરલી તારો આજ્ઞાકારી ટીના. અહીંયા આપણે એક્ટિવિટી 3નું ગુજરાતી સાથે લખીશું. ગુજરાતી કરવાનું, અંગ્રેજી નહીં લખવાનું. એક્ટિવિટી 4માં જુઓ. લિસન ટુ ધ ફોલોઈંગ ફ્રેઝિસ, રીડ ધેમ એલાઉડ, ફાઇન્ડ આઉટ ધ સિમિલર ફ્રેઝ ફ્રોમ ધ લેટર ઇન ધ એક્ટિવિટી 3, ફોલો ધ એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ પ્રમાણે અહીંયા ફ્રેઝિસ એટલે શબ્દ સમૂહ આપેલા છે, એ આપણે એક્ટિવિટીઝ 2 અને 3માંથી તે શોધીને લખવાના છે. અહીંયા જો પહેલું આપ્યું છે એક્ઝામ્પલ, કમ બેક ફ્રોમ અમરેલી, તો કમ બેક ઇન ધ ઇવનિંગ. એવી રીતે ફ્રેઝવાળું વાક્ય આપણે શોધીને લખવાનું છે. ચલો, ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ, તો ફેલ ડાઉન ફ્રોમ ધ ટ્રી, ઝાડ ઉપરથી નીચે પડ્યો. લુકિંગ એટ ધ બર્ડ્સ, તો લુકિંગ એટ ધ they were looking at the aeroplane. They were looking at the aeroplane. તેઓ એરોપ્લેન જોઈ રહ્યા હતા. Laughed at my friends. ચોથું, તો the boy laughed at the old man. At the old man. વૃદ્ધ માણસની સામે તે હસતો હતો. પાંચમું, એ couple of days. તો આપણે અહીં પાઠની અંદર જ છે, couple of sweet shops. એ છઠ્ઠું, end of the movie. The end of the fair. સાતમું, full of water, full of people. જવાબમાં શું આવશે? Full of people. આઠમું, climb up the hill. The climb up the tree. નવમું, row of trees. The row of stalls. Row of stalls. દસમું, sat down on the round. The sat down for a while. દસમાનો જવાબ આવશે સેટ ડાઉન ફોર એ
વાઇલ. ચાલો અહીંયા ખરા ખોટા જણાવો. ટીના વિઝિટેડ ધોલાવીરા, ટીના એ ધોલાવીરાની મુલાકાત લીધી હતી. ખોટું, મીનાએ લીધી હતી. ચલો મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014. ખોટું, મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. ખોટું, ટીના ગઈ હતી. ટીના ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ. ટ્રેડ ફેર એટલે કે વેપારી મેળો હાલોલમાં હતો. ખોટું, મીના એટ જલેબીસ. મીનાએ જલેબી ખાધી હતી. ખોટું. ચલો એક્ટિવિટીઝ ફાઇવમાં જોવો. અહીંયા બે બેની જોડીમાં કામ કરવાનું છે. ટીનાનો પત્ર ફરીથી વાંચો અને નીચે આપેલા ત્રણ કોલમાં મુદ્દા લખો. એટલે કે અહીંયા વિલેજ ફેરની વિગતો લખવાની છે, ટ્રેડ ફેરની વિગતો લખવાની છે અને બંનેને લાગુ પડતી વિગતો લખવાની છે. તેવી રીતે બાયફર્કેશન પાઠમાંથી કરવાનું છે, બરાબર. અને એના આધારે નીચે વાક્યો લખવાના છે અથવા છૂટું પાડવાનું છે. ઓલસો, ટુ ને એવા વાક્યો કરીને ભેગા કરીને લખવાનું છે. બટ દાખલા તરીકે વિલેજ ફેર ધ ફૂલ ઓફ પીપલ, તો બંનેમાં શું આવશે? ફૂલ ઓફ પીપલ. પછી સ્મોલ ટેમ્પલ, વિલેજમાં ફૂલ ઓફ પીપલ. ટ્રેડ ફેરમાં પણ અહીં આવશે ફૂલ ઓફ પીપલ. તો આ રીતે અહીંયા પછી જાયન્ટ વ્હીલ, મેરી ગો રાઉન્ડ, ટોય શોપ્સ, એ બધું વિલેજ ફેરમાં આવશે. પછી શોપકીપર્સ, જગલર્સ, એ બધું વિલેજ ફેરમાં આવશે. જ્યારે ટ્રેડ ફેરની અંદર, ટ્રેડ ફેરની અંદર બિગ સ્ટોલ્સ, લાર્જ સ્ટોલ્સ, ઇલેક્ટ્રોનિક ગુડ સ્ટોલ્સ, પછી ફાસ્ટફૂડ સ્ટોલ્સ, એ બધું ટ્રેડ ફેરની અંદર આવશે. તે રીતે વર્ગીકરણ કરવાનું છે. બંનેમાં લાગુ પડતું હોય તો એવા શબ્દ અહીંયા લખવાનો. દાખલા તરીકે ફાસ્ટફૂડ સ્ટોલ બંને મેળામાં હોય તો એ અહીંયા લખવાના, ત્રીજા ખાનામાં. પછી પ્રવેશ દ્વાર, તો બંને મેળામાં હોય તો એ અહીંયા લખવાનું. એન્ટ્રી ગેટ, બિગ ગેટ, ન્યૂ. ચલો એક્ટિવિટી સિક્સ જોવો. હવે મનીષા ઇઝ કમ્પેરિંગ વિથ વોટ શી વોઝ ડુઈંગ યસ્ટરડે એન્ડ ટુડે એટ ધ સેમ ટાઈમ, કેન યુ હેલ્પ અર? અહીંયા ટાઈમ આપેલો છે, યસ્ટરડેની એક્ટિવિટીઝ એટલે કે ગઈકાલની પ્રવૃત્તિ એની ભૂતકાળમાં જે હોય એ અહીંયા લખેલી છે અને આજની પ્રવૃત્તિ અહીંયા લખેલી છે. એના ઉપરથી નીચે વાક્યો લખ્યા છે એ પ્રમાણે આપણે નીચે વાક્યો લખવાના છે કે યસ્ટરડે એટ 7 AM મનીષા વોઝ રીડિંગ એ બુક, બરાબર. અને ટુડે એટ 7 AM મનીષા ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. ચલો પહેલું વાક્ય આપણે બનાવીશું. તો મનીષા એટ યસ્ટરડે, મનીષા વોઝ ડ્રોઈંગ એ પિક્ચર. યસ્ટરડે એટ 11 AM મનીષા વોઝ ડ્રોઈંગ એ પિક્ચર. અને ટુડે એટ 11 AM મનીષા ઇઝ એટેન્ડિંગ હર પ્રેયર. ચલો યસ્ટરડે એટ 1:30 PM મનીષા વોઝ મેકિંગ પેપર બોય, ચાલુ ભૂતકાળ બનાવવાનું છે. અને ટુડે એટ 11:30 મનીષા ઇઝ પ્રેઝન્ટિંગ હર ક્લાસ, પ્રેઝન્ટ હર ક્લાસ. ચલો યસ્ટરડે એટ 6 PM મનીષા વોઝ પ્લેઇંગ ખોખો. ટુડે એટ 6 PM મનીષા ઇઝ ટોકિંગ વિથ હર ફ્રેન્ડ્સ. ચલો યસ્ટરડે એટ 7:30 PM મનીષા વોઝ વોચિંગ મૂવી. ટુડે એટ 7:30 PM મનીષા ઇઝ ડુઈંગ હર હોમવર્ક. આ રીતે વાક્યો લખવાના રહેશે. એક્ટિવિટી 7માં જુઓ. અહીંયા રાઇટ ધ લેટર ઓફ ટુ યોર ફ્રેન્ડ, તમારા મિત્રને પત્ર લખો. ધ ફોલોઈંગ ક્વેશ્ચન વિલ
हेल्प यू राइट अबाउट वन प्लेस, एक स्थल विषय के जे तमे मुलाकात लीधी होय एना विषय लखो। विच प्लेस डीड यू विजिट, तमे कई जगह मुलाकाते गया था। दाखला तरीके अपने कोई स्थल नु नाम लिखिए कि भाई पावागढ़, तो आई विजिटेड पावागढ़, बराबर। वेन डीड यू गो देर, तमे त्या क्यारे गया था, तो आई वेंट देर यस्टरडे, था लास्ट संडे, हूँ गया रविवार त्या गयो हतो। हाउ डीड यू गो देर, तमे त्या केवी रीते गया था, तो आई वेंट देर बाय बस, हूँ बस द्वारा गयो हतो। हू वेंट विथ यू, तमारी साथे कोण आव्यो हतो, के माय पेरेंट्स वेंट विथ मी, कि मारा माता पिता मारी साथे आव्या हता। वॉट डीड यू लाइक एंड डिसलाइक, तमने त्या शू गम्यू ने शू न गम्यू, तो आई लाइक रोपवे, मने त्या रोपवे गम्यो। आई राइड ऑन इट, मैं हूँ एनी अंदर बैठो हतो, बराबर। बट आई डिसलाइक इट्स हाइट, तेनी ऊंचाई मने खूब गमी नहीं, क्योंकि हूँ ऊपर थी जो तो नीचे खाई दिखाती थी। तो आ रीते आ वाक्यों प्रश्नों जवाब लखवाना छे। चलो बाळको, अहींया एक्टिविटीज आपणी पूरी थई छे, यूनिट 3 अहींया पूरू। आ जवाब साथे तमारे नोट में लखवाना अने शब्दार्थ खास लखशो, दरोज शब्दार्थ 5-5 वार लखी मोढ़े करो। जितला शब्दार्थ आपला सारा, एटला आपणने इंग्लिश सारू आवड़े। चलो, थैंक यू।